અંદર આપણે જોઈશું. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 સેમેસ્ટર 1 ઈસવીસન 1857નું સ્વાતંત્ર્ય સંગ્રામ તેની પ્રશ્નોત્તરીની સમજૂતી આજના આ વિડીયોની અંદર મેળવશું. તેની પહેલાં જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી મારી આ ચેનલની દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. અંગ્રેજ સૈન્યના ભારતીય સિપાહીઓમાં અસંતોષ સાથી હતો અથવા ભારતીય સિપાહીઓમાં અંગ્રેજો પ્રત્યે રોષ સાથી ફેલાયો? ઉત્તર: અંગ્રેજ સૈન્યના ભારતીય સિપાહીઓમાં અંગ્રેજો પ્રત્યે રોષ ફેલાવાના મુખ્ય કારણો આ પ્રમાણે હતા. 1. તે વખતે લશ્કરમાં સંખ્યાની દ્રષ્ટિએ ભારતીય સૈનિકો અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. આમ છતાં અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર, ભથ્થા, સગવડો વગેરે ઘણા ઓછા મળતા હતા. 2. પાયાદળના ભારતીય સૈનિકોનો માસિક પગાર રૂપિયા 7 હતો, જ્યારે આજ દળના અંગ્રેજ સૈનિકોનો પગાર રૂપિયા 150 હતો. આમ પગારની બાબતમાં ભારતીય સૈનિકોને ભારે અન્યાય કરવામાં આવતો હતો. 3. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા, જ્યારે ભારતીય સૈનિકોને બઢતીની તકો ઘણી ઓછી હતી. 4. અંગ્રેજ અફસરો હિન્દી સૈનિકોને હલકા અને તુચ્છ માનતા હતા. તેઓનું હિન્દી સૈનિકો પ્રત્યેનું વર્તન અત્યંત તોછડું અને અસભ્ય હતું. 5. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. તેનું પાલન નહીં કરનારને તેમના સમાજના લોકો જ્ઞાતિ બહાર મૂકવાની સજા કરતા. આમ છતાં હિન્દી સૈનિકોને દરિયાપારના દેશોમાં યુદ્ધો લડવા માટે જવાની ફરજ પાડવામાં આવતી હતી. તેથી હિન્દી સૈનિકોને લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. સામાન્ય પ્રજાને ભોગવવા પડતા દુઃખોથી હિન્દી સૈનિકો પણ વ્યથિત બન્યા હતા. પ્રશ્ન 2. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ ક્યું હતું અથવા કયા પ્રસંગથી ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ? ઉત્તર: ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. એ દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતીય લશ્કરને નવી એલફિડ રાઇફલ આપવામાં આવી. આ રાઇફલમાં વપરાતી કાર્ટુસોનો ઉપયોગ કરતી વખતે તેમને દાંતથી તોડવાની હતી. આ કાર્ટુસોની બનાવટમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હિન્દુઓ માટે ગાયનું અને મુસલમાનો માટે ડુક્કરનું માંસ વ્રજ્ય છે. આથી ભારતીય સૈનિકોને એમ લાગ્યું કે અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માગે છે. તેમણે લશ્કરી છાવણીના અંગ્રેજ અધિકારીઓને આ બાબતની લેખિત ફરિયાદ કરી, પરંતુ અધિકારીઓએ તેનો સંતોષકારક જવાબ આપ્યો નહીં. સૌપ્રથમ બરાકપુરની 19મી પલટણે આ કાર્ટુસોને અડકવાનો ઇનકાર કર્યો, તેથી આખી પલટણને વિખેરી નાખવામાં આવી. બરાકપુરની લશ્કરી છાવણીના મંગલ પાંડે નામના સૈનિકે આ કાર્ટુસ વાપરવાનો ઇનકાર કર્યો. આથી તેની ધરપકડ કરવામાં હુકમ કરવામાં આવ્યો.
મંગલ પાંડેએ ઉશ્કેરાઈ જઈને બે અંગ્રેજ અફસરોને ગોળી મારીને ઘાયલ કર્યા, તેથી તેને પકડી લેવામાં આવ્યો અને 8 એપ્રિલ 1857 રોજ ફાંસી આપવામાં આવી. બરાકપુરની લશ્કરી ટુકડી વિખેરી નાખવામાં આવી. આ પ્રસંગથી ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ. આમ એલફિડ રાઇફલનો ઉપયોગ સામેનો વિરોધ ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ બન્યું. પ્રશ્ન 3. ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય બનાવો વિશે માહિતી આપો. ઉત્તર. ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય બનાવો નીચે પ્રમાણે હતા. 1. બંગાળની બરાકપુરની છાવણીમાં મંગલ પાંડે નામના સૈનિકને નવી એલફિડ રાઇફલને વાપરવાનો ઇનકાર કર્યો. તેની ધરપકડ કરવા આવેલા અંગ્રેજ અફસરોને તેણે ગોળીથી ઘાયલ કર્યા. આથી મંગલ પાંડેની ધરપકડ કરી અંગ્રેજ સરકારે 8 એપ્રિલ 1857 રોજ તેને ફાંસી આપી. 2. મેરઠ અને દિલ્હીના સિપાહીઓએ અનેક અંગ્રેજોની હત્યા કરી દિલ્હી જીતી લીધું. તેઓએ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરને ભારતના સમ્રાટ જાહેર કર્યા. બહાદુર શાહ ઝફરે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું. સંગ્રામ દેશના ઘણા વિસ્તારોમાં ફેલાયો. 3. 4 જૂન 1857 રોજ કાનપુરમાં સંગ્રામની શરૂઆત થઈ. સંગ્રામવાદીઓએ કાનપુર જીતી લઈ નાનાસાહેબ પેશવાને પોતાના નેતા બનાવ્યા. નાનાસાહેબના સૈન્યનું સેનાપતિ પદ તાત્યા ટોપે સ્વીકાર્યું. 4. બિહારમાં પટણા જગદીશપુર વગેરે સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. બિહારમાં જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. મૃત્યુ પામતા પહેલા તેમણે જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી મુક્ત કર્યું. 5. જૂન 1857 ઝાંસીમાં ભારતીય સૈનિકોએ સંગ્રામ શરૂ કર્યો. ઝાંસીના રાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજ સરકારે સ્વીકાર્યો નહીં. આથી લક્ષ્મીબાઈ સંગ્રામમાં જોડાયા. તેઓ અંગ્રેજો સાથે લડતા લડતા અવસાન પામ્યા. પ્રશ્ન 4. ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતનું પ્રદાન જણાવો અથવા ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતે 100 ફાળો આપ્યો. ઉત્તર. ગુજરાત ઈસવીસન 1857 સંગ્રામની શરૂઆત જૂન 1857 અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ કરી. અંગ્રેજ સરકારે એ ટુકડીના સુબેદારની ધરપકડ કરી અને આખી ટુકડીને નિશસ્ત્ર કરી સંગ્રામને દબાવી દીધો. જુલાઈ 1857 પંચમહાલમાં દાહોદ, ઝાલોદ અને ગોધરામાં ભારતીય સૈનિકોએ સંગ્રામ કરી કોળી, ભીલ અને નાયકડા જાતિના લોકોની મદદથી સરકારી કચેરીઓ કબજે કરી. અંગ્રેજ લશ્કરે એ સંગ્રામ પણ દબાવી દીધો. પંચમહાલના નાયકડા જાતિના લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો. ખેડા જિલ્લામાં મુખી ગરબડદાસ પટેલે ખાનપુરના ઠાકોર જીવાભાઈના સહયોગથી 2000 માણસોને એકઠા કરી અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામ કર્યો. તેમાં માલજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો.
અંગ્રેજ સરકારે એ સંગ્રામને પણ દબાવી દીધો. ઈડરથી 16 માઇલ દૂર ચાપુસ એટલે કે ચાંડપ ગામના લોકો નાયાથાજી અને યામાજીના નેતૃત્વ નીચે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. ઓખા મંડળ અને બારડી વચ્ચે નંદાણા ગામમાં અંગ્રેજ લશ્કરની છાવણી હતી. નૌસેનાનો સેનાપતિ ડોવાનંદ 4 ઓક્ટોબર 1857 વહેલી સવારે સૈન્ય લઈને બેટ દ્વારકાની ખાડીમાં પહોંચ્યો. તેણે બેટ દ્વારકાને કબજે કરવા તેના કિલ્લા પર ટોપમારો ચલાવ્યો. બેટ દ્વારકાની વાઘેર સ્ત્રીઓએ પોતપોતાના ઘરેથી પાણીથી ભીંજવેલા ગાદલા લઈને કિલ્લા પર આવી તેમણે પુરુષોને કહ્યું, તમે હથિયારોથી યુદ્ધ કરો, અમે ટોપના ગોળા ભીંજવેલા ગાદલામાં ઝીલીને ઠંડા ગાર બનાવી દઈશું. આ રીતે વાઘેર સ્ત્રીઓએ દુશ્મનોના ટોપના ગોળા ઝીલી લઈને નક્કામાં બનાવી દીધા. ઇતિહાસની આ એક વિરલ અને અદ્વિતીય ઘટના હતી. ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, વિજાપુર, ભિલોડા, મુડેટી વગેરે સ્થળોના જાગીરદારો સ્થાનિક પ્રજાની મદદથી લડ્યા હતા. ડિસેમ્બર 1858 ટાટિયા ટોપે સૈન્ય સાથે પંચમહાલમાં 15 દિવસ રહ્યા હતા. અંગ્રેજ લશ્કર તેમની પાછળ પડતા તે વાંસવાડાના જંગલો તરફ ચાલ્યા ગયા. પ્રશ્ન 5. ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો ક્યાં ક્યાં હતા? ઉત્તર, ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો નીચે પ્રમાણે હતા. 1. સ્વાતંત્ર્ય સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો, તેથી સંગ્રામના નેતાઓ વચ્ચે સંકલન થઈ શક્યું નહીં. 2. સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસે વાહન વ્યવહારના સાધન ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં. 3. સ્વાતંત્ર્ય સંગ્રામ 31 મે 1857 રોજ ભારતભરમાં એક સાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં જ શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ. 4. સ્વાતંત્ર્ય સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટા ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. ભારતના બીજા વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા બંડો થયા હતા. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને લડી શક્યા. 5. સંગ્રામને મોટાભાગના સમાજ સુધારકો અને શિક્ષિત વર્ગોનો સહારો મળ્યો નહીં, તેથી સંગ્રામનું સંગઠન યોગ્ય રીતે થઈ શક્યું નહીં. 6. ભારતની પ્રજામાં અને સંગ્રામના નેતાઓમાં પ્રાદેશિક ભાવના, વિશેષ અને રાષ્ટ્રીય ભાવના ગૌણ હતી. 7. ભારતના મોટાભાગના રાજાઓએ સંગ્રામને દબાવવા અંગ્રેજોને લશ્કરી મદદ કરી. કેટલાક રાજાઓ નિષ્ક્રિય રહ્યા. 8. શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 9. સંગ્રામીઓની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતા અંગ્રેજોની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી ચડિયાતા હતા. 10. સંગ્રામના નેતાઓ અંગ્રેજોને હરાવી ભારતમાંથી કાઢી મૂકવાને બદલે
પોતે ગુમાવેલી સત્તા પાછી મેળવવાના ધ્યેયથી લડતા હતા. પ્રશ્ન બે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એક, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો ક્યાં ક્યાં હતા? ઉત્તર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો નીચે પ્રમાણે હતા. એક, અંગ્રેજ સરકારે કરેલા સામાજિક સુધારાઓને લીધે ભારતના રૂઢિચુસ્ત લોકો અંગ્રેજ સરકાર પર નારાજ થયા હતા. આવા સુધારાઓ કરીને તેમજ ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવીને અંગ્રેજ સરકાર હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો નાશ કરવા માંગે છે એવો લોકોમાં ભય ઊભો થયો હતો. બે, લશ્કર, જેલો, રેલવે વગેરેમાં ભારતીય સામાજિક વ્યવસ્થાની અવગણના કરવામાં આવતી હતી. આ બાબતથી ભારતના રૂઢિચુસ્ત લોકોમાં ભારે અસંતોષ જાગ્યો હતો. ત્રણ, ભારતના રૂઢિચુસ્ત લોકો નવા પરિવર્તનોને કારણે અંગ્રેજ સરકાર સામે રોષે ભરાયા હતા. તેઓ પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે સંગ્રામમાં જોડાયા. પ્રશ્ન બે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કયા આર્થિક કારણો જવાબદાર હતા? ઉત્તર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે નીચેના આર્થિક કારણો જવાબદાર હતા. એક, અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને લીધે ભારતના મોટાભાગના વર્ગો પાયમાલ થયા હતા. બે, અંગ્રેજ સરકારની નવી મહેસૂલ પદ્ધતિને લીધે પાયમાલ થયેલા ખેડૂતો સાહુકારોના દેવાદાર બન્યા હતા અને જમીનદારો જમીન વિહોણા બન્યા હતા. ત્રણ, અંગ્રેજ સરકારની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાંગ્યા, તેથી સેંકડો કારીગરો બેકાર બન્યા. ત્રણ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કયા રાજકીય કારણો જવાબદાર હતા? ઉત્તર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે નીચેના રાજકીય કારણો જવાબદાર હતા. એક, ઈસવીસન 1764ના બક્ષરના યુદ્ધમાં વિજય મળતા અંગ્રેજ સરકારને બંગાળ, બિહાર અને ઓડિશાની દિવાની સત્તા એટલે કે મેહુલ ઉઘરાવવાની સત્તા મળી. દિવાની સત્તા મળતા અંગ્રેજ સરકારે વિસ્તારવાદની નીતિ અપનાવી. બે, અંગ્રેજ સરકારના અધિકારીઓએ અન્યાય, ઈ વિગ્રહો, કૂટનીતિ અને અયોગ્ય જોડાણવાળી નીતિથી ભારતના મોટાભાગના પ્રદેશો પર સત્તા જમાવી. આથી એ પ્રદેશોના રાજાઓ અંગ્રેજ સરકાર પ્રત્યે રોષે ભરાયા. ત્રણ, અંગ્રેજ સરકારના અન્યાયના ભોગ બનેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, બિહારના જાગીરદાર કુંવરસિંહ, અવધના નવાબ બેગમ હજરત મહલ વગેરે સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું. પ્રશ્ન ચાર, ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન. ઉત્તર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા સામે 31 મે 1857ના રોજ દેશભરમાં એક સાથે સંગ્રામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નાના સાહેબ પેશવા, બહાદુર શાહ ઝફર, જાગીરદાર કુંવરસિંહ, અવધ એટલે કે અયોધ્યાના નવાબ
વાજિદ અલી શાહની બેગમ, હજરત મહાલ વગેરે સંગ્રામમાં જોડાયા હતા. કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે રંગો, બાપુજી, પ્રખર ધારાશાસ્ત્રી અને પત્રકાર અજીમુલ્લા ખાન વગેરેએ સંગ્રામનું આયોજન કર્યું હતું. સંગ્રામમાં પ્રજાને જોડવા માટે છુપા સંકેત તરીકે સૈનિકો માટે રોટલી અને પ્રજા માટે કમળનું પ્રતીક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. મૌલવી, પૂજારી, ભક્તો, ખેપિયાઓ, લોકનાયકો, ઓલિયાઓ, ભજનીકો વગેરેએ સંગ્રામનો સંદેશ ઘેર ઘેર સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 29 માર્ચ 1857 ના રોજ બરાખપુરની લશ્કરી છાવણીની એક પલટનને દાંતથી તોડવાની કાર્ટુસોવાળી નવી એલફિલ્ડ રાઇફલો આપવામાં આવી. મંગલ પાંડે નામના સૈનિકે રાઇફલને અડકવાનો ઇનકાર કર્યો. આ ઘટનાને લીધે 31 મેના રોજ શરૂ થનાર સંગ્રામ 29 માર્ચના દિવસે જ શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું. પરિણામે સંગ્રામનું લક્ષ્ય સિદ્ધ થયું નહીં. પાંચ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો? ઉત્તર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત આ રીતે આવ્યો. 1 જૂન 1857માં અંગ્રેજોએ બનારસ અને અલ્હાબાદ કબજે કર્યા. 2 જુલાઈ 1857માં અંગ્રેજોએ કાનપુર જીતી લીધું. 3 સપ્ટેમ્બર 1857માં અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું. અંગ્રેજ સેનાપતિ હળસને મુઘલ બાદશાહ બહાદુર શાહ અને તેમની બેગમ ઝીનત મહાલે કેદ કરી રંગૂનની જેલમાં મોકલી દીધા અને શાહજાદાનો વધ કર્યો. 4 માર્ચ 1858માં અંગ્રેજોએ લખનૌ જીતી લીધું. 5 જૂન 1858માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 15 દિવસ સુધી અંગ્રેજ સેનાપતિ યુરોજના નેતૃત્વ નીચેની અંગ્રેજ સેના સામે લડતી રહી. અંતે ભાર્ય શૌર્ય દાખવીને રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા અને અંગ્રેજોએ ઝાંસી કબજે કર્યું. 6 સપ્ટેમ્બર 1858ના આખરી યુદ્ધમાં અંગ્રેજોએ અવધ એટલે કે અયોધ્યાની બેગમ હજરત મહાલને હરાવી અવધ એટલે કે અયોધ્યા કબજે કર્યું. 7 અંગ્રેજો સાથેની લડાઈમાં જગદીશપુરના કુંવરસિંહને જીવલેણ ઘા વાગવાથી તેઓ એપ્રિલ 1858ના અવસાન પામ્યા. 6 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના શા પરિણામો આવ્યા? ઉત્તર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામો મુખ્યત્વે નીચે પ્રમાણે આવ્યા. 1 ભારતમાં કંપનીના શાસનનો અંત આવ્યો અને ભારત એટલે કે તાજ ઇંગ્લેન્ડની સરકારના સીધા શાસન હેઠળ આવ્યું. 2 અંગ્રેજ સરકારે દેશી રાજ્યોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું. 3 અંગ્રેજ સરકારે તેની આર્થિક અને સામાજિક નીતિમાં પરિવર્તન કર્યું. અંગ્રેજ સરકારે હિન્દુઓ અને મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં માથું નહીં મારવાની નીતિ અમલમાં મૂકી. 4 હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા, સગવડો વગેરેમાં વધારો કરવામાં આવ્યો. 5 ભારતના લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિના બી રોપાયા. લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ. 7 પરિણામો
परिचय आपो मंगल पांडे। उत्तर, मंगल पांडे नो जन्म उत्तर प्रदेश ना बिलिया विस्तार ना नगवा गाम मा ब्राह्मण कुटुंब मा थयो हतो। ते ब्रिटिश लश्कर मा रुपिया 7 ना पगार थी छोड़ायो हतो। ते घणो साहसिक अने निडर हतो। 26 वर्षनी उम्रे 29 मार्च ना रोज मंगल पांडे युद्धना पोशाक मा सज्ज थई माथे तिलक करी कवायतना मैदान मा आव्यो। तेणे अन्य सैनिकोने संग्राम करवा पोतानी साथे जोड़ावा हाकल करी, परंतु तेवो 31 मे सुधी राह जोवा मांगता हता। मंगल पांडे धीरज राखी शक्यो नहीं। तेणे दातथी तोड़वाना कार्टूशो वाली नवी एल्फिड राइफल ने वापरवानो इनकार कर्यो। तेथी पलटनना मेजर युहेंस ने मंगल पांडे ने पकड़वा हुकम कर्यो, परंतु कोई सैनिक आगळ न आव्यो। मंगल पांडे मेजर हुसन अने बीजा एक अफसर ने पण गोली मारी घायल कर्या। अंग्रेज सैनिकोए मंगल पांडे ने घेरी लीधो, परंतु मंगल पांडे अंग्रेजोना हाथे पकड़वा करता जाते ज पोताना शरीर पर गोली मारी ते घायल थयो। अंग्रेजोए तेने पकड़ी लीधो। 8 एप्रिल 1857 ना रोज तेने फांसी आपवामां आवी। आम मंगल पांडे ईस्वीसन 1857 ना स्वातंत्र संग्रामनो प्रथम शहीद बन्यो। प्रश्न 8, नीचेना पात्रों विषे 5-7 वाक्यों लखो। 1, कुंवरसी। उत्तर, कुंवरसी बिहारना जगदीशपुरना जागीरदार हता। तेमने बिहारमा ईस्वीसन 1857ना स्वातंत्र्य संग्रामनी आगेवानी लीधी हती। ए समये तेमनी उमर 70 वर्षनी हती। तेमने एक नवयुवाननी जेम अंग्रेजोनो सामनो करी तेम नानी मोटी लड़ाईओमा हराव्या हता। एक वार युद्धमा कुंवरसीना कांडामा गोड़ी वागी। घानू झेर समग्र शरीरमा फैलातू अटकावा तेमने जाते ज पोतानी तलवार थी ज हाथने कोणीमाथी कापीने गंगा नदीमा पधरावी दीधो। घानी पीड़ाथी कुंवरसी एप्रिल 1858 पर मृत्यु पाम्या, परंतु ए पहला तेमने पोतानो जगदीशपुर अंग्रेजों पासेथी जीती लीधु हतु। 2, राणी लक्ष्मीबाई। उत्तर, लक्ष्मीबाई झांसीना महाराणी हता। ते महान वीरांगना हता। अंग्रेजोए तेमना दत्तक पुत्रनी गादी उपरनो हक अमान्य कर्यो अने झांसी खालसा कर्यो। आथी लक्ष्मीबाई स्वातंत्र्य संग्राममां जोड़ाया। ते स्वातंत्र्य संग्रामना एक बाहोश नेता हता। अंग्रेज अधिकारीओना मते राणी लक्ष्मीबाई ईस्वीसन 1857ना संग्रामना आगेवानोमां श्रेष्ठ स्त्री नेता हता। तेमणे अंग्रेजोनो सामनो करवा स्त्रीओने एक लश्करी टुकड़ी उभी करी। तेमणे 15 दिवस सुधी मणियारा बनीने अंग्रेज सेनाने वीरता भरी लड़त आपी, झांसीनुं रक्षण कर्युं। छेवटे एक गद्दार देशद्रोही द्वारपाल दुल्हाजीना कारणे अंग्रेजो झांसीमां प्रवेश्या अने तेमणे झांसी कब्जे कर्युं। ए पछी राणी लक्ष्मीबाईए कालपी अने ग्वालियर ना युद्धोमां महत्वनो भाग भजव्यो। अंते भारे शौर्य दाखवीने अंग्रेज लश्करी टुकड़ी सामे लड़ता लड़ता राणी लक्ष्मीबाई शहीद बन्या। भारतनी वीर नारीओमां राणी लक्ष्मीबाईनुं नाम मोखरे छे। प्रश्न 9, नीचेना विधानो ऐतिहासिक कारणों आपो। 1, भारतीय सैनिकोए एल्फिड राइफलोनो उपयोग करवानो इनकार कर्यो। उत्तर, एल्फिड राइफलना कार्टूशोने राइफलमां मुकता पहेला दातथी तोड़वी पड़ती। ए कार्टूशोनी बनावटमां गाय अने डुक्करनी चरबीनो उपयोग थयो छे एवी वात भारतीय सैनिकोमां फैलाई। हिंदुओं माटे गाय पवित्र छे
અને મુસ્લિમો ડુક્કરને અપવિત્ર માને છે, તેથી તેમનું માંસ તેમને માટે હરામ હોવાથી બંને કોમોના સૈનિકોએ એલફિડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. બે, મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી અથવા મંગલ પાંડે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો. ઉત્તર, 29 માર્ચ 1857ના દિવસે બરાકપુરની લશ્કરી છાવણીની એક પલટનને દાંતથી તોડવાના કાર્ટુસોવાળી એલફિડ રાઇફલો આપવામાં આવી. મંગલ પાંડે નામના એક સૈનિકે એ રાઇફલ વાપરવાનો ઇનકાર કર્યો. આથી મંગલ પાંડેની ધરપકડ કરવાનો હુકમ કરવામાં આવ્યો. મંગલ પાંડેએ ઉશ્કેરાઈ જઈને તેની ધરપકડ કરવા માંગતા બે અંગ્રેજ અફસરોને ગોળી મારીને ઘાયલ કર્યા. છેવટે મંગલ પાંડેને પકડી લેવામાં આવ્યો અને તેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. આમ મંગલ પાંડે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 1, ઈસવીસન 1870ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ શું હતું? ઉત્તર, ભારતમાં અંગ્રેજ સરકારે અપનાવેલી દમનકારી કૂટનીતિને કારણે દેશના લોકોમાં ભારે અસંતોષ ફેલાયેલો હતો. એ અસંતોષ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ હતું. 2, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવોના મુખ્ય કારણો ક્યાં હતા? ઉત્તર, અંગ્રેજ સરકાર દ્વારા ભારતમાં જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, રાજકીય અન્યાયો, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના, ધર્મમાં દખલ, હિન્દી સિપાહીઓનો અસંતોષ વગેરે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવવાના મુખ્ય કારણો હતા. પ્રશ્ન 3, લશ્કરમાં હિન્દી અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ કેટલું હતું? ઉત્તર, લશ્કરમાં હિન્દી અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ 6:1 હતું. 4, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ ક્યું હતું? ઉત્તર, ભારતીય લશ્કરમાં નવી દાખલ કરાયેલી એલફિડ રાઇફલ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. 5, બરાકપુરની 19મી પલટને નવી એલફિડ રાઇફલ સ્વીકારવાનો શા માટે ઇનકાર કર્યો? ઉત્તર, નવી એલફિડ રાઇફલની કાર્ટુસોને રાઇફલમાં મૂકતા પહેલા દાંતથી તોડવી પડતી. એ કાર્ટુસોની બનાવટમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે, એ વાત ભારતીય સૈનિકોમાં ફેલાઈ. આથી બરાકપુરની 19મી પલટને નવી એલફિડ રાઇફલનો સ્વીકારવાનો ઇનકાર કર્યો. 6, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થવાની હતી? ઉત્તર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત 31 મેના રોજ થવાની હતી. 7, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા? ઉત્તર, મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર, નાના સાહેબ પેશવા, ટાટિયા ટોપે, જાગીરદાર કુંવરસિંહજી, ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ, અવધ એટલે કે અયોધ્યાના નવાબ વાજિદ અલી શાહની બેગમ હજરત મહાલ, રંગો બાપુજી, અજીમુલ્લા ખાન વગેરે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય આગેવાનો હતા. 8,
સૈનિકોને અને પ્રજાને સંગ્રામમાં જોડાવા માટે છુપા સંકેત તરીકે શેનો ઉપયોગ થયો હતો? ઉત્તર, સૈનિકો અને પ્રજાને સંગ્રામમાં જોડાવા માટે છુપા સંકેત તરીકે સૈનિકો માટે રોટલીનો અને પ્રજા માટે કમળનો ઉપયોગ થયો હતો. નવ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? ઉત્તર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. દસ, દિલ્હીમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું? ઉત્તર, દિલ્હીમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરે લીધું. અગિયાર, દિલ્હીના છેલ્લા મુઘલ બાદશાહ કોણ હતા? ઉત્તર, દિલ્હીના છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર હતા. બાર, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું? ઉત્તર, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવાએ લીધું. તેર, બિહારમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું? ઉત્તર, બિહારમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ જગદીશપુરના જાગીરદાસ કુંવરસિંહે લીધું. ચૌદ, ઝાંસીમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું? ઉત્તર, ઝાંસીમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ મહારાણી લક્ષ્મીબાઈએ લીધું. પંદર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈ શા માટે જોડાયા? ઉત્તર, અંગ્રેજોએ ઝાંસીની રાજગાદી ઉપર તેમના દત્તક પુત્રનો હક નામંજૂર કર્યો. એ અન્યાયનો બદલો લેવા રાણી લક્ષ્મીબાઈ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. સોળ, રાણી લક્ષ્મીબાઈ કઈ રીતે વીરગતિ પામ્યા? ઉત્તર, પોતાના વિશ્વાસઘાતી દ્વારપાળ દુલ્હાજીના કારણે ઝાંસીનું પતન થતા રાણી લક્ષ્મીબાઈ કાલ્પી તરફ ગયા. અહીં ભારે શૌર્ય દાખવીને અંગ્રેજ લશ્કર સામે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા. સત્તર, કુંવરસિંહ કઈ રીતે વીરગતિ પામ્યા? ઉત્તર, જગદીશપુરના જાગીરદાસ કુંવરસિંહ 70 વર્ષની ઉંમરે એક નવયુવાનની જેમ અંગ્રેજ લશ્કર સામે વીરતાપૂર્વક લડ્યા. યુદ્ધમાં લડતા લડતા જીવલેણ ઘા વાગવાથી કુંવરસિંહ એપ્રિલ 1858માં વીરગતિ પામ્યા. અઢાર, પેશવા નાના સાહેબના સૈન્યની આગેવાની કોણે લીધી? ઉત્તર, બહાદુર અને વીર તાટિયા ટોપે પેશવા નાના સાહેબના સૈન્યની આગેવાની લીધી. ઓગણીસ, નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતી? ઉત્તર, તાત્યા ટોપે નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ હતી. વીસ, ગુજરાતમાં ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કોણે અને ક્યારે કરી? ઉત્તર, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કરી. એકવીસ, ખેડા જિલ્લામાં અંગ્રેજો સામે કોણે સંગ્રામ શરૂ કર્યો હતો? ઉત્તર, ખેડા જિલ્લાના આણંદના મુખી ગડબડદાસ પટેલે ખાનપુરના ઠાકોર જીવાભાઈના સહયોગથી 2000 માણસોને એકઠા કરી અંગ્રેજો સામે સંગ્રામ શરૂ કર્યો હતો. બાવીસ, ખેડા જિલ્લામાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની કોણે લીધી હતી? ઉત્તર, ખેડા જિલ્લામાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની આણંદના મુખી ગડબડદાસ પટેલે લીધી હતી. ત્રેવીસ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? ઉત્તર, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત 10 મેના રોજ થઈ હતી. ચોવીસ, નાના સાહેબ પેશવાએ
ગુજરાતમાં ક્યાં વસવાટ કર્યો હોવાનું મનાય છે? ઉત્તર: નાના સાહેબ પેશવાએ ગુજરાતમાં ભાવનગર જિલ્લાના શિહોર ગામમાં વસવાટ કર્યો હોવાનું મનાય છે. 25. ટાટિયા ટોપેના અંતિમ જીવન વિશે ક્યાં ક્યાં મત પ્રવેતે છે? ઉત્તર: તાત્યા ટોપેના અંતિમ જીવન વિશે આ બે મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી હતી. બીજા મત પ્રમાણે તેમણે પોતાનું અંતિમ જીવન ગુજરાતમાં નવસારી ખાતે વિતાવ્યું હતું. 26. ટાટિયા ટોપે ગુજરાતના કયા જિલ્લામાં રોકાયા હતા? ઉત્તર: ટાટિયા ટોપે ગુજરાતના નવસારી જિલ્લામાં રોકાયા હતા. 27. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન શા માટે વેરવિખેર થઈ ગયું? ઉત્તર: ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નક્કી કરાયેલી તારીખ કરતાં વહેલો શરૂ થઈ ગયો હોવાથી તેનું આયોજન વેરવિખેર થઈ ગયું. 28. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક પરિણામ શું આવ્યું? ઉત્તર: ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક પરિણામ એ આવ્યું કે ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ઇંગ્લેન્ડની સરકાર એટલે કે બ્રિટિશ તાજનું શાસન સ્થપાયું. 29. ઉત્તર ગુજરાતમાં ક્યાં ક્યાં સ્થળે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો? ઉત્તર: ઉત્તર ગુજરાતના અમદાવાદ, આણંદ, ગોધરા, દાહોદ, રાજપીપળા, પાટણ, ખેરાલુ, વિજાપુર, મુંડેટી, ચપડુપ એટલે કે ચોડપ વગેરે સ્થળોએ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. પ્રશ્ન 4. નીચે દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. સૌપ્રથમ ક્યાં સ્થળની પલટને એલફિડ રાઇફલનો સ્વીકારવાનો ઇનકાર કર્યો? ઉત્તર: સી, બરાકપુરની. 2. ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો? જવાબ: 31 મે. 3. સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થતા મેરઠના સિપાહીઓએ સૌ પ્રથમ ક્યાં શહેરનો કબજો લીધો? જવાબ: ડી, દિલ્હી. 4. સ્વાતંત્ર્ય સંગ્રામના ક્યાં નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો? જવાબ: કુંવરસિંહે. 5. ક્યાં રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો? જવાબ: ઝાંસી. એ. 6. કાનપુરમાં નાના સાહેબ પેશવાના સૈન્યની આગેવાની કોણે કરી હતી? જવાબ: બી, ટાટિયા ટોપે. 7. જૂન 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ કોણે કર્યો હતો? ઉત્તર: બી, અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ. 8. સ્વાતંત્ર્ય સંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા? જવાબ: સી, ટાટિયા ટોપે. 9. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ: ડી, 10 મે. 10. કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે શરૂ થયો હતો? ઉત્તર: એ, 4 જૂન 1857ના રોજ. 11. અંગ્રેજ લશ્કરના ટોપ મારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું? ઉત્તર: ડી, વાઘેર સ્ત્રીઓએ. 12. ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી? ઉત્તર: બી, હિન્દી સિપાહીઓમાં દેશદાઝની ભાવના ન હતી. પ્રશ્ન 5. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનો ખાલી જગ્યાઓ પૂરો. 1. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યાની નીતિ અપનાવી. જવાબ: વિસ્તારવાદ.
બે, ભારતના લશ્કરમાં ભારતીય સૈનિકો અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ ખાલી જગ્યાનું હતું? જવાબ 6:1. 3. ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં ખાલી જગ્યા રાઇફલ દાખલ કરવામાં આવી? જવાબ એનફિલ્ડ. 4. એનફિલ્ડ રાઇફલની કાર્ટુસો બનાવવા માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ચરબીનો ઉપયોગ થયો હતો? જવાબ ગાય અને ડુક્કર. 5. સૌપ્રથમ ખાલી જગ્યાની 19મી પલટનને ચરબીવાળી કાર્ટુસ વાપરવાનો ઇનકાર કર્યો? જવાબ બરાકપુર. 5. ઈસવીસન 1857ની ખાલી જગ્યા મેના રોજ દેશભરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે એક સાથે સંગ્રામ કરવાનું આયોજન કર્યું? જવાબ 31 મેના રોજ. 7. સંગ્રામમાં જોડાનાર સૈનિકો માટે ખાલી જગ્યાનું અને પ્રજા માટે ખાલી જગ્યાનું પ્રતીક છુપા સંકેત તરીકે રાખવામાં આવ્યું હતું. પહેલી ખાલી જગ્યામાં આવશે રોટલી અને બીજી ખાલી જગ્યામાં આવશે કમળ. 8. એલફિલ્ડ રાઇફલના કાર્ટુસ વાપરવાનો વિરોધ સૌ પ્રથમ ખાલી જગ્યાએ કર્યો? જવાબ મંગલ પાંડે. 9. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ ખાલી જગ્યા હતો? જવાબ મંગલ પાંડે. 10. મુઘલ બાદશાહ ખાલી જગ્યા દિલ્હીના સંગ્રામનું નેતૃત્વ સ્વીકાર્યું હતું? જવાબ બહાદુર શાહ ઝફરે. 11. કાનપુરમાં સ્વતંત્ર સંગ્રામનું નેતૃત્વ પેશવા ખાલી જગ્યાએ લીધું હતું? જવાબ નાના સાહેબે. 12. જગદીશપુરના જાગીરદાર ખાલી જગ્યા બિહારમાં સ્વાતંત્ર્ય સંગ્રામની નેતાગીરી લીધી હતી? જવાબ કુંવરસિંહે. 13. લક્ષ્મીબાઈ ખાલી જગ્યાના મહારાણી હતા? જવાબ ઝાંસી. 14. કાનપુરની મુક્તિ માટેની સેનાનું સેનાપતિનું પદ ખાલી જગ્યાએ કુનેહપૂર્વક સાંભળ્યું હતું? જવાબ તાત્યા ટોપે. 15. ઝાંસીની રાણી ખાલી જગ્યાએ 1857ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડત આપી? જવાબ લક્ષ્મીબાઈ. 16. ગુજરાતમાં સંગ્રામની શરૂઆત ખાલી જગ્યાની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કરી હતી? જવાબ અમદાવાદ. 17. પંચમહાલના ખાલી જગ્યા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો? જવાબ નાયકડા. 18. ડિસેમ્બર 1858માં તાત્યા ટોપે સૈન્ય સાથે ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લામાં આશરે 15 દિવસ રહ્યા હતા? જવાબ પંચમહાલ. 19. તાત્યા ટોપે જીવનમાં અંતિમ વર્ષો ખાલી જગ્યામાં ગાળ્યા હોવાનું મનાય છે? જવાબ નવસારી. 20. 1858ના સ્વાતંત્ર્ય સંગ્રામને પરિણામે ભારતીય પ્રજામાં ખાલી જગ્યા ભાવનાના બી રોપાયા? જવાબ રાષ્ટ્રીય. પ્રશ્ન 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. અંગ્રેજોની નીતિ ઇંગ્લેન્ડને ભોગે ભારતને સમૃદ્ધ બનાવવાની હતી? જવાબ ખોટું. 2. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા? જવાબ સાચું. 3. સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને ચરબીવાળા કાર્ટુસ વાપરવાનો ઇનકાર કર્યો? જવાબ સાચું. 4. સ્વાતંત્ર્ય સંગ્રામના છુપા સંકેત તરીકે રોટલી અને ગુલાબનો ઉપયોગ થયો હતો? જવાબ ખોટું. 5. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ તાત્યા ટોપે હતા? જવાબ ખોટું. 7. કુંવરસિંહ જગદીશપુરના જાગીરદાર હતા? જવાબ સાચું. 7. અંગ્રેજ અધિકારીઓના મતે રાણી લક્ષ્મીબાઈ ઈસવીસન 1857ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા? જવાબ સાચું. 8. જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ લડાઈમાં મરણ તોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા? જવાબ
સાચું. 9. સ્વાતંત્ર્ય સંગ્રામ લડનાર સૈનિકોમાં બલિદાનની તીવ્ર ભાવના હોવાથી સ્વાતંત્ર્ય સંગ્રામ સફળ થયો. જવાબ ખોટું. 10. સ્વાતંત્ર્ય સંગ્રામને અંતે ભારતમાંથી કંપનીના શાસનનો અંત આવ્યો અને ઇંગ્લેન્ડની સરકારનું શાસન થયું. જવાબ સાચું. પ્રશ્ન 7. બંધ બેસતા જોડકા રચો. વિભાગ 1. સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ. જવાબ આવશે 4. મંગલ પાંડે. 2. દિલ્હીના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. જવાબ આવશે 5. બહાદુર શાહ ઝફર. 3. કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. જવાબ 1. નાના સાહેબ. 4. બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. જવાબ આવશે 2. કુંવરસિંહ. વિચારો પ્રશ્નોત્તર. પ્રશ્ન 1. 1857ના સંગ્રામના એક સૈનિક તરીકે તમે હોત તો તમે કેવું આયોજન કર્યું હોત? ઉત્તર: જો હું 1857ના સ્વતંત્ર સંગ્રામનો એક સૈનિક હોત તો મેં નીચે મુજબ આયોજન કર્યું હોત. 1. સંગ્રામ માટે નક્કી કરેલ તારીખ પહેલાં ભારતના કોઈપણ સ્થળે બળવો ન થાય એવું આયોજન કર્યું હોત. 2. ભારતના બધા જ ભાગોમાં સંગ્રામ માટેના કેન્દ્રો નક્કી કર્યા હોત. એ બધા કેન્દ્રોમાં અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાના ધ્યેય સાથે રાષ્ટ્રીય સંગઠન ઊભું કર્યું હોત. 3. ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભાગના પ્રદેશોના કેન્દ્રો પર સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ અને સેનાપતિઓ નક્કી કર્યા હોત. 4. સંગ્રામ શરૂ કરતા પહેલા અને પછી ભારતીય સૈનિકોને અદ્યતન શસ્ત્રો પહોંચાડવાની ગોઠવણ કરી હોત. 5. સૈનિકો અને શસ્ત્રોની ઝડપી હેરફેર માટે ખાનગી વાહનોની સગવડ ઊભી કરી હોત. 6. છુપા સંકેતો દ્વારા લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મેળવવાનું આયોજન કર્યું હોત. 7. દેશના બધા લોકો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાય એ માટે દેશભરમાં પ્રવાસ કર્યો હોત. પ્રશ્ન 2. અંગ્રેજી લશ્કર સામે સ્વાતંત્ર્ય સંગ્રામીને લડવામાં કેમ મુશ્કેલી પડતી હતી? ઉત્તર: અંગ્રેજ લશ્કર સામે સ્વાતંત્ર્ય સંગ્રામીઓને લડવામાં મુશ્કેલી પડતી હતી કારણ કે તેમણે સંપૂર્ણ શસ્ત્ર લશ્કરી તાલીમ આપવામાં આવી ન હતી, તેમજ તેમની પાસે ટોપો અને રાઇફલો જેવા અદ્યતન શસ્ત્રો તથા દારૂગોળો ન હતા. પ્રશ્ન 3. આ સંગ્રામ નિષ્ફળ જવા પાછળના અન્ય ક્યાં ક્યાં કારણો જવાબદાર હશે? ઉત્તર: ઈસવીસન 1857નો સંગ્રામ નિષ્ફળ જવા પાછળના નીચે મુજબના અન્ય કારણો જવાબદાર હશે. 1. સંગ્રામ માટે સમગ્ર દેશમાં લોક જાગૃતિનો અભાવ. 2. દેશના અડધા ભાગ સમા દક્ષિણ ભારતમાં એક પણ સ્થળે સંગ્રામ થયો ન હોત. 3. દેશી રાજાઓનો સંકુચિત દ્રષ્ટિકોણ. 4. અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવાનો એવો સંગ્રામનો હેતુ નક્કી થયો ન હોત. 5. બંગાળમાં જ્યાં અંગ્રેજોએ સૌ પ્રથમ સત્તા સ્થાપી હતી ત્યાં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો જ ન હોત. જો મારો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.